હેલો ફ્રેન્ડ્સ, તો દેવ્યાનીસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું કેટલીક જરૂરી ટિપ્સ અને ટ્રિક્સ સાથે લીલા મરચાંનું અથાણું. આ અથાણું બનાવવું ખૂબ જ સહેલું છે અને તેને બનાવવામાં પણ ખૂબ જ ઓછો ટાઈમ લાગે છે. માત્ર 10 થી 15 જ મિનિટમાં આ મરચાંનું અથાણું બનીને તૈયાર થઈ જાય છે. આ અથાણું બનાવવા માટે આપણે તેલ અને લીંબુનો યુઝ કરીશું, જેથી કરીને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગશે અને લાંબો સમય સુધી સારું પણ રહેશે. તો ચાલો આપણે આ લીલા મરચાંનું ચટપટું અથાણું બનાવવાનું શરૂ કરીએ. મરચાંનું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ અહીં મેં 200 ગ્રામ લીલા મરચાં, 4 નંગ લીંબુ, 1/2 કપ સિંગ તેલ, 2 ચમચી રાઈના કુરિયા, 2 ચમચી વરિયાળી, 2 થી 3 ચપટી હિંગ, 2 ચમચી મીઠું, 1/2 ચમચી હળદર, 1 ચમચી કાળા તલ અને 2 ચમચી આખી મેથી લીધી છે. હવે ગેસ ઉપર એક નાની કડાઈ અથવા આવું વઘાર્યું લઈ તેમાં આપણે તેલ નાખીશું. તેલમાં ધુમાડો નીકળે ત્યાં સુધી આપણે તેને ગરમ કરી લઈશું અને પછી ગેસ બંધ કરી તેલને ઠંડુ થવા દઈશું. અહીં મેં મરચાંના ડીટિયા કાઢી લીધા છે. હવે આપણે ચપ્પુની મદદથી મરચાંને આ રીતે કાપી લેશું. જો મરચાં કાપવાથી હાથમાં બળતરા થતી હોય તો તમે કાતરનો યુઝ પણ કરી શકો છો, અથવા હાથમાં તેલ લગાવી મરચાં કાપવાથી પણ હાથમાં બળતરા થતી નથી. હવે આ બધા જ કાપેલા મરચાંને આપણે એક બાઉલમાં કાઢી લઈએ. હવે આપણે લીંબુ કાપી લઈએ. 1 લીંબુના 8 કટકા કરી આ રીતે કાપી લેવાના છે. અહીં આપણે 2 લીંબુનો રસ અને 2 લીંબુના કટકા નાખીશું. હવે આ લીંબુના પીસમાંથી બીજ કાઢી તેને મરચાં સાથે નાખી દઈએ. હવે આપણે લીંબુનો રસ નાખીશું. મરચાંના અથાણા સાથે લીંબુનો રસ નાખવાના ઘણા ફાયદા છે. લીંબુનો રસ નેચરલ પ્રિઝર્વેટિવનું કામ કરે છે, મરચાંને બગડતા બચાવે છે અને લાંબો સમય સુધી સારું રહે છે. મરચાંની તીખાશને ઓછી કરે છે અને મરચાંના અથાણામાં આ લીંબુનો રસ નાખવાથી ટેંગી ફ્લેવર આવે છે. ખાટું મીઠું ટેસ્ટી અથાણું બને છે. હવે આપણે અથાણામાં નાખવાનો મસાલો શેકી લઈએ. તેના માટે ગેસ પર એક વાસણમાં આપણે વરિયાળી, આખી મેથી, કાળા તલ અને રાઈના કુરિયા નાખી તેને 2 મિનિટ શેકી લઈએ. 2 મિનિટ શેકી તેને થોડું ઠંડુ થવા દઈશું અને પછી મિક્સર જારમાં નાખી તેને દરદરું પીસી લઈએ. હવે આપણે આ 9 શેકું તેલ છે તેમાં હિંગ નાખી મિક્સ કરી લઈએ અને પીસેલા મસાલાને આપણે મરચાંના બાઉલમાં નાખી દઈએ. હવે તેમાં હળદર અને મીઠું નાખી તેમાં ઉપર આપણે તેલ નાખી દઈશું. હવે બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. સારી રીતે મિક્સ કરી 7 થી 8 કલાક માટે આ જ બાઉલમાં આપણે રહેવા દઈશું અને પછી આપણે એક કાચની બરણીમાં ભરી તેને સ્ટોર કરી દઈશું. જો તમે આ અથાણું ફ્રીઝમાં રાખશો તો પ્રોબ્લેમ નહીં, પરંતુ જો તમે બહાર રાખશો તો તમારે મરચાં ડૂબી જાય તેટલું તેલ નાખવું પડશે. આવું મરચાંનું અથાણું તમે પહેલાં ક્યારેય નહીં ખાધું હોય તો તમે એકવાર ઘરે જ જરૂર બનાવજો. ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે આ લીલા મરચાંનું અથાણું. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય અને આવા નવા ને નવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને લાઇક અને શેર કરજો અને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં. Thanks for watching.